सर्व जब वडील होय वडील स्थापो वडे होय कि ना होय प्रमुख थव एक तो ठीक छे प्रमुख बदन मुख तो होय पण आ सौना स्नेहनु प्रतीक हूँ समझू छु अने मने प्रमुख थवानो महिमा बहु एवो नथी तो हमना पहले काव्य वाँच्यु ने आ पृथ्वी ए आपणो एक वतन छे तो आ साहित्य ये ज आपणो एक कर्म छे विविध रीते होई शके तो एने केम वधारे फाले फूले એટલે ઇતર બાબતો એની જોડે સંકળાયેલી હોય એ ગૌણ બને અને જે સાહિત્યની મુખ્ય વાતો હોય તે વધુ સારી રીતે ઉપસી આવે તો આ સંસ્થાનો મહિમા છે કે જેમાં ગોવર્ધનરામ જેવા પહેલાં પ્રમુખ બન્યા તો આ સંસ્થા એ માત્ર મકાન છે એમ નહીં મકાન જોઈએ આ બેઠા છીએ એ મકાન છે માટે બેસી શકે એનું ઘર મેદાનમાં બેઠા હોય પણ મકાન એ પ્રવૃત્તિ માટે એટલે પ્રવૃત્તિ આપ સૌના સહકારથી એટલે હું તો આપ સૌને એમ વિનંતી કરું છું કે હું જ્યારે પણ આપની પાસે આવું કોઈ કામ માટે ત્યારે આપ સૌનો મને સક્રિય સહકાર મળી રહેશે અને એ સહકાર સાહિત્યની ઉન્નતિમાં ફાળારૂપ હશે એમ માની અને હું આ પદ મેં સ્વીકાર્યું છે કે કંઈક કામ થઈ શકે આપણાથી જેથી આપણી શક્તિ ગતિ મતી હોય એ પ્રમાણે તો એ રીતે આપણે સૌ સાથે મળીને કામ કરીશું હું કે આગળ આવવું પડે એમ એ તો આવવું પડે કે પણ બધાએ સાથે તો રહેવું પડે એટલે એ રીતે આપણે આ કામ કરીશું એટલે આજનો મને આનંદ સવિશેષ એ છે કે આટલી મોટી સંખ્યામાં કવિતામાં રસ લેનારા અહીંયા આવે છે કદાચ એનું કારણ નરસિંહ મહેતા પણ હોઈ શકે કોઈ સાચો કવિ એમ કહેતો નથી અને સાચો સર્જક એમ કહેતો નથી હું મોટો સર્જક છું ગોવર્ધન નામે પણ એવું કહ્યું પ્રેમાનંદ તો પોતાની જાતને ભટ્ટ પ્રેમાનંદ કહેતો માણ વગાડે તો ભટ્ટ છું ભાઈ વાતો કરે રાખો આપણી પાસે પશ્ચિમના સાહિત્યમાં ટીએસ એલિયટ જેવાએ પણ પોતાની જાતને મહાન કવિ કહ્યા નથી મહાન છે પોતે નથી કહ્યું મહાન આપણે આપણી ગરજે એમને સન્માનવા પડે જુદી વાત છે વોટ વિટમેન પહેલો અમેરિકન કવિ ક્યાંય રખડતો માણસ તો એના ઘરે પણ જઈ આવ્યો છું ત્યાંની પ્રજામાં એક દસ્તાવેજીકરણની જે વિભાવના છે એનું ઘર બે માળનું કેટલું સાચવીને પ્રજાએ રાખ્યું છે અહીંયા આગળ તો ગોવર્ધનરામ ગયા એટલે ઘરે ગયું નાના ઘર ગયા એટલે બધું ગયું અને એટલે જ પરિષદની મહત્તા છે ક્યાંય કશું કહ્યું નથી આપણે અહીંયા બધું રાખવા માટે આવ્યા તો આ નરસિંહ વિશે આજે આપણે વાત કરીએ વિષય એવો રાખ્યો છે કે નરસિંહ અધ્યાત્મ અને કાવ્યના અનેક વિષયો હોઈ શકે અધ્યાત્મ એમાંનો એક છે પણ હમણાં જેમ વરસાદના અને વસંતના આપણે કાવ્યો અહીંયા સાંભળ્યા એમ વરસાદ તૂટી પડે ત્યારે આપણને બધાને એક સાથે અનુભવ થાય કે વરસાદ આવે વસંત ફાલે ફૂલે ત્યારે આપણે સૌ આનંદમાં આવી જઈને જોઈએ કે આ બધું ચારે તરફ ખાલી ફૂલ્યું છે અધ્યાત્મ એક એવો વિષય છે કે સામૂહિક વિષય નથી એ વ્યક્તિનો અંગત વિષય કથા વાર્તાઓ કરવી એ અધ્યાત્મ નથી આપણે બધા આ વાર્તા રસિયા ધર્મને નામે ઉંદળાપણામાં ધકેલા હતા એવા આપણે સૌએ સમજવાની જરૂર છે કે ધ્રુવ ધારાયતી એ ધારો છે એ કંઈ ધારણ કરે છે શું ધારણ કરે કેલા ચપકા જલોઈ શાખા પિતાંબરો આ ધર્મ છે ધર્મ એક માર્ગ છે એ ગંતવ્ય સ્થાન છે એ લક્ષ્ય નથી કોઈ પણ ધર્મ જુદા જુદા આપણે ઉદારતા હોવી જોઈએ કોઈ ધર્મ કે જે તમને કશું આડું અવળું કરવા
સંજોગો, સમય, દેશકાળ એ પ્રમાણે જુદી જુદી ધર્મની વાતો હોય. જ્યાં પાણીનો અભાવ હોય ત્યાં મુસલમાન બિરાદરો ક્યાં રોજના 10 વાર ડૂબકી મારે, ક્યાં નાહી જાય. પાણી જ ન હોય તો આપણે નાહવાનો મહિમા કરીએ અને કાતો નાહતો જ નથી. અરે પેલો વૈષ્ણવ 10 વાર નાહી તો શું ફેર હોય, અને પેલો 10 દિવસ 1 વાર નાહી તો શું ફેર હોય. આ નરસિંહ આ બધું કહેજો, હું નથી કહેતો, હમણાં હું કહેવાનું છું. એટલા માટે ભૂમિકા રહેલું કે આ ધર્મ છે ને એ અધ્યાત્મ તરફ જવાનો માર્ગ છે. પણ જો આપણે નીકળીએ અને આશ્રમમાંથી આ ગલીમાં આવવાનું બધે છે, આ માકાવાળી પેલી ગલીમાં જઈએ તો સાહિત્ય પરિષદ ન પહોંચા, પણ અહીં આવવું હોય તો આપણે ગલી બરાબર યાદ રાખવી જોઈએ ક્યાંથી ક્યાં આપણે જવાનું છે. તો આ ધર્મ એક માર્ગ છે, માત્ર સિદ્ધ કે સાધ્ય કરવાનું કંઈક બીજું છે. અને નરસિંહે, મીરાએ, પ્રેમાનંદે, અખાએ અને આપણા આજના પણ કર્યું, કાંતમાં તમે જાઓ, આ સૌએ શું ધર્મ દ્વારા પ્રાપ્ત કર્યું છે. જે જમાનો એવો હતો કે જ્યારે નિશાળો ન હોય, ભાષા શીખવાની તકલીફો હોય, ત્યારે આ ભણવામાંથી ભાગી ગયેલો નરસિંહ સ્કૂલમાંથી ભાગી ગયેલો. સ્કૂલ એટલે વખતે તો શું સ્કૂલ છે નહીં, આ તો સ્કૂલ શબ્દ તો આજે આપણે આવો, ત્યાં તો કંઈક ગુરુ ને ત્યાં જાય. ગુરુ એટલે શું? ગુરુ એટલે જે કંઈ તમને શીખવે તે ગુરુ. આ બિચારો શીખે પણ એમાં કંઈ બહુ રસ પડે ન પડે, ભાગમ ભાગ થાય. હવે આવો એક ખોટ નિશાળીઓ એ એવી વાત આપણી પાસે લઈને આવે છે, ત્યારે એના કાવ્યો અનેક કાવ્યો છે, પણ એમાં અધ્યાત્મને લગતા જે એમના કાવ્યો છે એ જોશો ત્યારે મને એમાં અધ્યાત્મનો બહુ રસ નથી. મને રસ છે તેને અધ્યાત્મનું કાવ્ય કેવું કર્યું છે, અધ્યાત્મની કવિતા કેવી રીતે કરી છે. એટલે આપણે સૌને માટે આ એક પદાર્થ વાત છે કે વિષય મહત્વનો નથી, પણ વિષયને કાવ્યમાં કેમ રૂપાંતરિત કરીએ છીએ, એની કવિતા કેમ કરીએ છીએ, એ બહુ જ મહત્વની વાત છે. તમે જુઓ નરસિંહ કશું કહેતો નથી, આપણે નક્કી કરવાનું છે કે પોતાને કહે છે કે આપણને કહે છે. બહુ જાણીતું એનું એક પદ છે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, એ જહુ એ જહુ શબ્દ બોલે. એક પંક્તિ બહુ મહાન પંક્તિ, નિરખને ગગનમાં. ગગન એ અવકાશ છે, આજે તો હમણાં તેને વાત કરી નાસાની, ગગન તો અવકાશ છે, કઈ છે જ નહીં ત્યાં. તો જ્યાં કશું નથી ત્યાં શું જોવાનું, શૂન્યમાં શું જોઈશ ભાઈ, નિરખને ગગન. અને એટલા માટે નરસિંહ બહુ ચતુર છે, નિરખને પૃથ્વીમાં નથી કર્યું અને અવનિમાં નથી કર્યું. નિરખને અવનિમાં કહી શક્યો છંદ ચાલે તમે પૂર્ણ, નિરખને ગગનમાં. આ ગગન એ ત્યાં શૂન્ય નો પર્યાય છે, શૂન્યમાં જોતા આવડવું જોઈએ. નિરખને ગગનમાં પોતાની જાતને પણ કહેતો હોય, એ એવો કવિ નથી કે જે માન થઈ ગયો છે બધાને કે પેલા જુઓ ન તો જોઈ લીધું છે એમ કહેવાની જરૂર નથી. આ આત્મદર્શિતા છે, પોતાને કહેતો હશે કદાચ આ કવિ કે નિરખને ગગનમાં બાર શું જોયા કરે, ત્યાં બાર તો બેઠો ને પૂજા કરીને પછી બધી આપણી વાતો ચાલી, રાસ લેલા જોઈને નરસિંહને લઈ ગયા, ક્યાં લઈ ગયા, ક્યાંય ગયો નથી, ઉપનાથમાં જ મૂવો છે, ક્યાં જાય. આ તો એની કલ્પના છે, આ કવિતાને આપણે સમજતા નથી અને એના આધારોને આપણે વાસ્તવિક સત્ય માનીને ચાલીએ છીએ, તથ્ય માનીને ચાલીએ છીએ, એટલે કવિતા ગુમાવીએ છીએ અને પછી પેલા વહેમોના વમળમાં અટવાયા કરીએ છીએ. તો આ તો એની જાતને કેમ વિચારો, નિરખને ગગન, પોતાને જાણ કે તું ક્યાં અત્યાર સુધી જોતો હતો, આ બધા પછી થયેલા કાવ્યો છે, તું ક્યાં સુધી જોતો હતો, ત્યારે જોવાનું છે ત્યાં જો એમ કહે છે. અને કેટલી સરસ આમ સાદી સરળ ભાષા, નિરખને મેં જે શબ્દ છે એનો કેટલો લહેકો છે, નિરખને ગગનમાં, ક્યાં આપણે ક્યાં શું જોવાની વાત કરે છે, ગગનમાં
કોણ ઘૂમી રહ્યો? પછી પ્રશ્ન લઈ જાય, તું જો તારે શું જોવાનું છે? નિરખ ને ગગનમાં એટલે ચંદ્ર જોવાનો છે, તારા જોવાના છે, ઉડતા પતંગ જોવાના છે, પક્ષીઓ જોવાના છે, શું જોવાનું નિરખ ને ગગનમાં? કોણ ઘૂમી રહ્યો આકાશમાં, અવકાશમાં, શૂન્યમાં જે ઘૂમે છે, કોણ છે? નરસિંહને સંભળાયો છે આ વાત. એટલે કે તેજ હું, તેજ હું, શબ્દ હું, આજે હું જોઉં છું મારી જાતને, એ મને કોણ દેખાય? તો એનો અવાજ આપે છે કે આજે હું જેને જોઉં છું એ મને કહે છે તેજ હું. અવતરણ ચિહ્નમાં મૂક્યું છે. હવે આ કયા ઉપનિષદો વાંચવા ગયો હતો, કયા વેદો વાંચવા ગયો હતો? આ તો ઉપનિષદની વાણી છે. તેજ હું, સો હમ, સો હમ, આપણે સો હમ, હું તે છું, હું તે છું. એટલે કે મનુષ્ય, મનુષ્ય અને એને ઉત્પન્ન કરનારો, એને સર્જનારો, આ બધા જ એક છે. અને આપણી તત્વજ્ઞાનની પરિભાષામાં એકો અહમ બહુ શ્યામ. વિજ્ઞાન પણ હવે ધીમે ધીમે આ તરફ વળ્યું છે, શોધો ચાલે છે. થોડા વર્ષો પહેલા વિજ્ઞાનીઓએ આત્માના અસ્તિત્વ વિશે તપાસ કરી. આપણે આત્માની બહુ વાત કરી, આત્મા શું છે? વિજ્ઞાન તો સાબિતી વગર આગળ વધે નહીં. એટલે એમણે તપાસ કરવી છે. આપણે જે અધ્યાત્મ છે ને, અધિઆત્મ, જો અધ્યાત્મ, અધિઆત્મ, આત્મા તરફની ગતિ છે, આત્માને ઓળખવાની વાત છે. તો કે આ આત્મા શું છે? આ વિજ્ઞાનીઓને તો કે પ્રૂફ વગર ચાલે નહીં, કે આ કવિઓ નથી વિજ્ઞાનીઓ, એમને સાબિતીઓ જોઈએ. એટલે એમણે શું કર્યું આપણે ખબર છે? આ તો એક બને જે ઘટના છે, પ્રયોગશાળામાં એક માણસ મૃત્યુશૈયા ઉપર હતો, એટલે મરવાનો હતો, કોઈ રીતે બચે એમ હતું જ નહીં, થોડી ક્ષણ પછી મરવાનો હતો. એટલે પેલા વિજ્ઞાનીઓએ એના ઉપર પ્રયોગ કર્યો. બહુ સરસ આ તો કનેરી ઘટના છે. શું કર્યું એમણે કે સરસ કાચનું આખું કેબિનેટ બનાવ્યું, સંપૂર્ણ, ત્યાંથી કઈ હવા પણ લીક ન થાય. અને એમાં પેલા માંદા માણસને મૂકી દીધું કે મરવાનું થોડી ક્ષણોમાં. અને બધા વિજ્ઞાનીઓ આજે મજબૂત લઈ ગયા, જો આત્મા હશે તો જોઈએ તમારા ક્યાં જાય, કેવી રીતે જાય. અને એમને પણ કઈ સાબિતી મળી. જો માણસ તો મર્યો, તો મર્યો ત્યારે જોયું કે હવે જો આત્મા જેવું હોય તો એ થયું ક્યાં? એક જ વસ્તુ એમને જોવા મળી, બધું તપાસ કરી વિજ્ઞાનીઓ. તો એ કાચી કેબિને એટલે તિરાડ પડી. હવે આ તો વિજ્ઞાન છે, એમને વિચારવાનું કે તિરાડ કેમ પડી, શું હશે? પછી એમાં એમ મતભેદ કે એનો છેલ્લો શ્વાસ નીકળ્યો હોય એને કારણે આ કાચ. પણ એવો તો કેવો મજબૂત શ્વાસ હોય કે કાચ ઉપર તિરાડ પડે? એટલે આપ જોઈ શકો કે આપણા ઉપનિષદના ઋષિઓએ જે રીતે જીવન, જગત આ બધાનો વિચાર કર્યો છે, એવો વિચાર બાઇબલ અને બાઇબલ પૂર્વે પણ થયો નથી. એટલે હું એ લોકોને વિચાર નહીં ગણતો. માઇન્ડ મારી કહેવાની વાત આટલી જ છે કે આપણે આ દિશામાં ઘણા વર્ષો પૂર્વે ચિંતનનો આરંભ કરેલો છે. મનુષ્ય જીવન શું છે એની શોધ આપણે વર્ષો પૂર્વે આદરેલી છે. અને એ આપણા ઋષિ મુનિઓ, અત્યારે તો આપણે આ કોઈ બધા ઉપનિષદો અસ્તિત્વમાં પણ નથી, અમુક જ ઉપનિષદો આપણને મળે છે, યાદી છે મોટી, પણ બધા અસ્તિત્વમાં નથી. તો આ એમને જે કંઈ જોયું, જાણ્યું, વિચાર્યું એ વિજ્ઞાનીઓ હતા એ રીતે. અને એમને લાગ્યું કે સો અહમ, હવે હું વાત કરું, સો અહમ, હું તે છું. આ કોની વાણી? સો અહમ, હું તે, તેજ હું, તેજ હું, શબ્દ બોલે નિરખને ગગનમાં. જો એને કઈ બોલચાલ ને સમજાણ, કોઈ કાન પકડી આડો આડો જોતો હોય કે નિરખને ગગનમાં અહીં ક્યાં રાખોડી અમારે બાજુ ઉપર જોયું. નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો દેખાય છે? કોણ છે? તેજ હું, અવતરણ ચિહ્નમાં તેજ હું, શબ્દ બોલે દેખાતો નથી, અવાજ સંભળાય છે, માઇન્ડ વેલ આકાર નથી. એક પંક્તિમાં તો આ કવિએ કમાલ કરી છે. તેજ હું, તેજ હું,
શબ્દ બોલે, અવાજ આવે છે. એટલો શબ્દ એટલે અહીંયા અવાજ, કોણ છે ખબર નથી પડતી, પણ અવાજ સંભળાય છે. હવે તો ટીવી આવ્યું એટલે દેખાય પણ કરું, પણ રેડિયોના જમાનમાં તો અવાજ સંભળાતો, દેખાતું ગાયું. કોણ બોલે જા એમ કે છે, તે જ હું, હું તે જ છું, હું તે જ છું. આ હું કોણ અને તે કોણ, આ ભેદ કયો છે? હું કોણ છે અને તે કોણ? તે જ હું, તે હું છું, તો તે કોણ? પાછું એના મૂળમાં જાઓ તો એકો અહમ બહુ શ્યામ. ઈશ્વરને આપણ કવિની કલ્પના, ઋષિની કલ્પના, મારા જેવા નાસ્તિક માણસને આ કયો ઉતરે નહીં, પણ હું તો કાવ્યની રીતે એને સમજું છું. આ ઋષિઓ પણ એ કવિ હતા, ઋષિઓ ઉચ્ચા કવિ છે, અને એમનું કાવ્ય સત્ય છે અને કાવ્ય તથ્ય છે. કે એકો બહુ શ્યામ, એમ બ્રહ્મને એક બ્રહ્મ જ હતો પહેલા, અને પછી એને એકલું લાગવા માંડ્યું. એટલે કે હવે આ હું એકલો એકલો શું કરું? તો કે હું બહુ શ્યામ, હું અનેક રૂપે પ્રસરું, તો મને કોઈનો સંગ મળે. આપણે જાતનો સંગ ઓછો હતો, અને બ્રહ્મને થોડી બીજાનો સંગ લેવા કરો, પણ આ પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ એની આ પરિકલ્પના છે, આપણા ઋષિઓની આ વૈજ્ઞાનિક કલ્પના છે. જો એની પાછળ વિજ્ઞાન છે, પણ આપણે પેલી ધર્માંધતામાં, પોથીઓમાં ચાંગલા કરવામાં, દક્ષિણાઓ આપવામાં, લોટા કકડાવવામાં, માળાના મણકા પહેરવવામાં એ ઊંચા આવતા નથી. એટલે તો અખાએ કહ્યું, ત્રિલક કરતા ત્રેપન. એ તો અખાના જમાનામાં 53 વર્ષ લોકો જીવતા હતા, એટલે 73 થયા પોતે વાંધો નથી, ત્રિલક કરતા 73 થઈ ગયા. તો જપમાળાના નાકા ગયા, માળા 108 ફેરવ ફેરવ કરે નાકા કસાઈ જાય, પણ જેને માટે ફેરવી જે મળે નહીં. આ કેટલો મોટો કવિ છે આ અખો, પણ નરસિંહ પણ એટલો જ મોટો કવિ છે, પણ નરસિંહ અખા જેવો આખો નથી. અખો આખા બોલ, ગુરુ કીધા મેં ગોકુળના. ગુરુ થવા માટે જ્ઞાન મેળવવા માટે આ જીવન છે, જ્ઞાન મેળવવા માટે અખો પટક્યો છે. આમ તો અમદાવાદમાં જેતલપુર, અને અમારા કાળિયામાં એની કુળ છે, દેસાઈની કુળ ત્યાં રહેતો હોય, એનું મકાન છે. એ ફટક્યો આખા ભારતમાં, ગુરુ ગુરુ કીધા જ્ઞાન ન મળે તો ગુરુ શું? ગુરુ કીધા મેં ગોકુળ નાથ, ગરડા બળદ ને ખાલી નાથ. પછી સમજાઈ ગયું, કાતો ખોટું થયું, આ બળદિયો જ ગરડો છે, એને નાથ ગાલી ને ક્યાં આપણી જોડે સફરમાં આવવાનું હતો? આટલું જે સ્પષ્ટ કહી શકે, કટાક્ષથી, વ્યંગથી, તીખા વ્યંગથી નરસિંહ એમ ના કહે. નરસિંહ મૃદુતાથી પોતાની વાત, વાત એક જ છે, એને એક જ વાત કરી છે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, એ જ હું શબ્દ બોલે. કોઈ ગુરુ શોધવાની જરૂર નથી, તારા ચિત્તની અંદર જા. ગગન એટલે શૂન્ય અવકાશ છે, નિરખને ગગનમાં આ એક બહાર ગગન છે અને બીજું ગગન અંદર છે. નરસિંહને જે વાત કરવી છે આ ઇનર સ્કાયની વાત કરવી છે, નિરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો. અને જો તે બરાબર આ સિદ્ધ કર્યું હશે, સાચી હશે, તો તને કાનમાં અવાજ સંભળા, તેજ હું, તેજ હું. જો કેટલી સરસ ભાષા, નામ ઉચ્ચારું, તેજ હું, તેજ હું, શબ્દ બોલે. કઈ ખબર નથી પડતી કોણ બોલે છે, પણ આવું સંભળાય છે, તેજ હું, તેજ હું, શબ્દ બોલે. આ વાતનો જે વિસ્તાર કરે, પછી સ્પષ્ટ કર્યું એને, બહુ બધા એને જાણીતા પદો છે, પણ આપણે એને ગાવા સુધી સીમિત રહ્યા છીએ, સંગીતમાં ઢાળવા સુધી સીમિત રહ્યા છીએ. એ કળા છે સંગીત, પણ નથી પગ ઉંદર ઉભાણ દમીરા નાચી, એમ ઓંકારનાથ ગાતા હોય ત્યારે ત્યારે આપણને નાચતી મીરા જોવા મળે. આપણે ક્યાં જોઈએ? ઓંકારનાથી ને જોઈએ. જોગી મત જા, મત જા, મત જા, પાણો પડું મેં ચોરી, જોગી મત જા, મત જા, મત જા. ત્રણ વાર હવે આ તો ઓંકારનાથ સમજ્યા, અને ત્રણ વાર કેમ કહ્યું મીરાએ? જોગી મત જા, મત જા, મત જા. એક વાર ઓછું હતો, મત જા, જા બજા, મત જા, મત જા, મત જા.
અદભુત કવિ છે સાહેબ. આપણે આપણા આ જૂના કવિઓને માણ્યા નથી, જાણ્યા નથી, નામ જાણે. આ મતજા 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 એમ કહે છે ત્યારે ઉપકાર માટે જે એને સૂચ્યું છે બહુ સાચું સૂચ્યું છે. એ મતજા એમ કહે છે પહેલી વાર ત્યારે એ જાય છે બાણું છોડીને, પણ ઊભો નથી રહેતો, આગળ વધે છે. એટલે ફરી કહે મતજા બીજી વાર કહે છે શું કામ જાસ કરે તોય પેલો ઊભો નથી રહેતો, હજી આગળ જાય છે. એટલે કહે છે મતજા ત્રીજી વાર કહે છે ઓડકાર સાથે પોતાની ગાયકીમાં ઊભો કે ગાયક નથી, પણ એમને જે આ મતજા 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 એમને જે ચઢાવ્યું છે એ બતાવે છે કે ત્રીજો મતજા એ પેલો દૂર જાય છે, એટલે એમને જોરથી સુર કર્યો છે. કવિતાને સમજવી એ સંગીતકારોનો પણ ધર્મ છે, ગમે તેમ કરાય નહીં. સંગીતવાળાએ કવિતાનું માન રાખવું જોઈએ, કવિનું સન્માન કરવું જોઈએ. પૈસા ન આપે તો કંઈ નહીં, પણ એના શબ્દને સાચી રીતે તમે શું કરો, તમે તેનું ગાઓ અને બહાટ ન કરો, એટલે સંગીતવાળા પ્રત્યે સંપૂર્ણ સભાનતા અને સંપૂર્ણ સન્માન સાથે શબ્દનો મહિમા કરવાની પણ હું અહીંયા કમ્પ્લેન કરું છું. આ જ વાત નરસિંહે આગળ બતાવી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. કેટલું સરળ છે આમાં કઈ. આપણને એમ લાગે એ વખતનો સમાજ આ સમજી શકતો હશે. 500 વર્ષ થઈ ગયા નરસિંહને. અખિલ જેવો શબ્દ બ્રહ્માંડ ક્યાં નિશાળો હતી, ત્યાં તો લોકો કઈ ખેતી આટલી વસ્તી ક્યાં હતી, પશ્ચિમ ને બધું પશ્ચિમનું આગળ પશ્ચિમ ને આવું ક્યાં અમદાવાદમાં હતું, બધું બંધ થઈ જાય, ભદ્ર આવ્યું એટલે પૂરું થઈ જાય. હવે આટલી નાની આપણી દુનિયા અને આ તો બચારો ત્યાં આગળ જૂનાગઢમાં લોકનાથમાંથી જૂનાગઢમાં, જૂનાગઢ આટલું નહીં, આ તો નરસિંહનું જૂનાગઢ છે, એ કેવું હશે વિચાર તો કરો. એમાં એને આ સૂર્યું છે અખિલ બ્રહ્માંડમાં એ એક તું શ્રી હરિ. આ એની અનુભવ, આખું બ્રહ્માંડમાં તું એકલો જ છે, બીજું બધું ખોટું છે. એટલે એકો અહમ બહુશ્યામ, જે બહુશ્યામ થયું એ એનો વિસ્તાર છે, અને વિસ્તાર છે એ માયા છે. શંકરાચાર્યનો જે માયાવાદ છે ને એ આ સમજવા જેવો છે. શંકરાચાર્ય માયાવાદ કરીને પાછું તરત લખ્યું હું આગળ જઈને ભજ ગોવિંદમ, ક્યાંથી ભજ ગોવિંદમ માં આવી ગયા પ્રભુ? આમ તો માયા પહોંચે પછી ભજ ગોવિંદમ માં આવી ગયા, પણ એ ભજ ગોવિંદમ એમનો સાચો આત્મા. એ તો પેલા બુદ્ધ ની સામે પડવા માટે એમને માયાવાદ કર્યો હતો, પણ એમની આ મોટી ફિલોસોફીને કારણે બુદ્ધને બહાર જવું પડ્યું અને આપણે કાઢી મૂક્યા. અને ચીન અને જાપાન આ બધાએ બુદ્ધનો મહિમા કર્યો. એક મોટો આપણો સપૂત છે, કેટલી વિચારણા કરી છે અને જીવન વિશેની, પણ એ જો કહે અને બુદ્ધ અહીંયા આવે તો પછી શંકરાચાર્યના અનુયાયીઓ અને બ્રહ્મ બ્રાહ્મણોનું શું થાય, કાદમ ભાગ થઈ જાય, નકામ થઈ જાય. એટલે એ રક્ષણ કરવા માટે આ એક પાળ બાંધી તું તો જતો રહ્યો, બુદ્ધ તો બહાર થાય કઈ નહીં. તમે આ તો ઇતિહાસ બધો સમજવા જેવો છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. જો પછી વિશે નું ભાસે જૂજવે રૂપે ભાસે નહીં, જૂજવે રૂપે અનંત ભાસે. એને શક્યતાઓ કરવી નહીં કે 2025માં વધારે થઈ ગયું છે, આ તો 13માં આપણે આવ્યા. અનંત ભાસે આનો કોઈ અંત નથી. આ જૂજવે રૂપે 33 કરોડ દેવતાઓ જૂજવા રૂપ થયા. ભારતની વસ્તી જ અત્યારે આ તો કેટલી મોટી વસ્તી દેવી અનુભવ. આ 33 કરોડ દેવતાઓ, જયારે ભારતમાં માણસો નતા ત્યારે દેવતાઓ વધારે હતા. આ જૂજવે રૂપે અનંત ભાસે, આ કેટલા બધા વિવિધ રૂપથી અનંત ભાસે, એનો કોઈ અંત નથી મને. એટલે નરસિંહ એમ કેવું છે કે હું જૂજવા રૂપ થઉં છું, પણ હું ગણી શકવાનો નથી. આ પ્રક્રિયા, વિશ્વની આગળ વધવાની પ્રક્રિયા, એ સતત ચાલુ રહેવાની. એમ એને જૂજવે રૂપે અનંત ભાસે દેહમાં દેવ તત્વમાં તેજ શૂન્યમાં શબ્દ થઈ વેદવાસે. ભાષા છે એટલી સરળ અને કેટલા એ કેટલો જૂરણાને કેવો ઝુલાવ્યો છે આ માણસે, અદભુત વાત કરી. શૂન્યમાં દેહમાં દેવ, આ દેવ પછી બધા મહાદેવ
આપણે શરીર ધારી છીએ તો આપણે ભૂલી શકીએ છીએ, એટલે માણસો છીએ ભૂલી શકીએ. વાત આ ચામા ચીડિયા આ પક્ષીઓ પ્રાણીઓ એમને દેહ નથી. માણસના રૂપમાં નહીં, આપણે તો જુજવે રૂપે એટલે આ પૃથ્વીના જે માણસો છે એને જ વાત કરે, એમ નથી. એને અનેક રૂપે આ પ્રસર્યો છે. તો એમાં દેહમાં દેહ, દેહ છે એ નશ્વર છે. દેવ એટલે જે અનશ્વર છે, એટલે એનું જે જેમાંથી આ પિંડ ઘડાયો છે એ તું છે. દેહમાં દેવ તું એ જ છે, માણસના અંદર રહેલો. એટલે હું માણસને જયારે વંદન કરું છું ત્યારે એના બાહ્ય શરીરને વંદન નથી કરતો, હું એનામાં રહેલા આત્માને વંદન કરું છું. દેહમાં દેવ તું, તત્વમાં એ જ તું. પછી જો એને જે ત્રાસ મેળવ્યો શબ્દાલંકાર, દેહમાં દેવ તું તત્વમાં એ જ તું. જે તત્વની તમે વાત કરતા હો તો તત્વ નિસ્તેજ નથી, તત્વમાં તું તેજ રૂપે છે. આ તત્વમાં જે તેજ છે એ તું છે. તત્વને તત્વનું જે તેજ છે એનો અર્ક છે એ તું છે. તત્વમાં તેજ તું શૂન્યમાં શબ્દ થઈ વેદ વ્યાસ, શૂન્યમાં શબ્દ થઈ શૂન્ય રીતે જ્યાં કશું જ નથી એમાં તું એક અવાજ રૂપે, શૂન્યમાં શબ્દ એટલે અવાજ, તું એક અવાજ રૂપે પ્રગટ થયો છે. એટલે મૂળ તો અવાજ છે, આકાર પછી છે, અવાજને આકાર પછી મળ્યા છે, મૂળ અવાજ જ છે. તું શૂન્યમાં શબ્દ થઈ, જો કેવા વર્ણ શકાય, વેદ વાસે, વેદમાં વસ્યો છે, વેદ વાસે. હવે આ ક્યાં વેદ વાંચવા ગયો હશે દર્શન, આપણને શંકા પડે, આ ગપાટ લેતો નથી માળો, જ્યાં વાંચ્યો ત્યાં આપણે ક્યાં એની સાબિતી લેવા, જેને કહ્યું છે આપણે સાંભળવું છે. વેદ વાસે, આ વેદની અંદર ચતુર્વેદ, ચાર વેદ છે ને, ચતુર્વેદી હોય પણ અમે એક વેદ એને આવડતો ન હોય, આ તો હું આવી જ એવું છે, બોલું જાવ બધું. પણ આ ચાર વેદ એમાંથી તું વેદ વાસે, વેદની અંદર તારો વાસ છે, એમ કે વાસે એટલે તું વસી રહ્યો છે. વેદમાં વસે છે એટલે શું, વેદના તત્વજ્ઞાનમાં તું રહ્યો છે. વેદનું જે તત્વજ્ઞાન છે એ તું છે, એનો અર્ક છે એ તું છે. એટલે કે મને વેદમાં બીજો રસ નથી, બધા ચાર વેદ જે હોય તે, પણ એ ચારે વેદનું કહેવાનું મતલબ આ એક જ છે, તું છે તેજમાં તત્વ તું, એ તું છે. વેદમાં પણ તું એ રૂપે જ રહેલો છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, પવન તું, પાણી તું, ભૂમિ તું, કેટલી વાર પવન તું, પાણી તું, ભૂમિ તું, આ તો બધા તત્વો થાય ને, પંચ તત્વો. પવન તું, પાણી તું, આ વિજ્ઞાને પછી પાંચ તત્વો આપણે ત્યાં તો અગાઉ કહેલા છે, વિજ્ઞાનીએ તો પછી એમ આવે, એમનો તો મોડો પ્રવેશ થયો છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો વૃક્ષ, પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, ભૂધરા ભૂમિને ધારણ કરનાર, પૃથ્વીને ધારણ કરનાર. આપ તો વિજ્ઞાન કહે છે ને પૃથ્વીમાં કઈ હતું નહીં, કદાચ ધીમે ધીમે બધો આપણો વિકાસ ઇવોલ્યુશન કહીએ છીએ ને આપણે, ઉત્ક્રાંતિવાદ જો આ નથી, ઉત્ક્રાંતિવાદ છે આમાં, એટલું વિજ્ઞાન એને મૂકેલું છે અંદર. પવન તું, પાણી તું, ભૂમિ તું, આ બધું જ તું છે. ઉદરા એને આશ્ચર્યથી સંબોધન, હે ઉદર આ બધામાં તું છે. પવન તું, પાણી તું, ભૂમિ તું, આ બધા તત્વોમાં તું છે. વૃક્ષ થઈ ભૂલી રહ્યો આકાશ, પવન પાણી આ બધું જ વૃક્ષને માટે તું છું, એ વગર નથી વૃક્ષ. કે તું આ બધામાંથી એક વૃક્ષ બન્યો છે, વટવૃક્ષ કહીએ છીએ ને આપણે, તું વિકસ્યો છે ચારે બાજુ, અને વૃક્ષ થઈ પછી ક્રિયાપદ કેવું રહ્યું,
ફૂલી રહ્યો આકાશ તો ત્યાં વ્યાપી હોય છે આકાશમાં. આકાશનો અર્થ જ અવકાશ છે. અવકાશમાંથી આકાશ આપણે કર્યું છે. અવકાશમાં જ્યાં કશું નથી ત્યાં તું વૃક્ષ રૂપે સર્વત્ર વ્યાપી રહ્યો છે, ફૂલી રહ્યો છે. ત્યાં તું બધે જ વ્યાપ્ત છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને આ એકો અહમ ભવિષ્યામ. વિવિધ રચના કરી અનેક રસ લેવાને. બે પ્રકારના રસ છે ને, ખટરસ અને નવરસ છે ને આપણા. એટલે આમ તો પછી 15 રસ થઈ ગયા. વિવિધ રચના કરી અનેક રસ લેવાને. અનેક એને તો ગણતરી જ નથી કરી. જુઓ, આપણું ચતુર કવિ છે, બોગો નથી. નાનપણમાં બોગો હશે, સમજણ નહીં પડતી હોય તો પછી બરાબર સમજણ પડી ગઈ. એવી છૂટી ખણી ગયું છે ને આવીને, બધું એની પ્રજ્ઞા ઉપડી ગઈ છે. અને એટલે કહે છે, વિચારો કે વિવિધ રચના કરી અનેક રસ લેવાની. ને આંકડો મૂકે જ નથી. અનેક આજે તમે કહો છો નવ રસ, છ રસ, કાલે કોઈ દસમો રસ એવું ઉભો થાય કોને ખબર છે? હજી એ દસમો રસ તો છે. આપણે ત્યાં રસ શાસ્ત્રમાં નવ ઉપર દસમો હવે આવ્યો છે, કદાચ અગિયારમાં પછી ભવિષ્યમાં આવ્યો. આ અનેક રસ લેવાનો નક્કી બહુ ચતુર છે. ખાલી ભવિષ્યમાં કોઈ 2030માં કોઈ એક રસ નવો કાઢે મારે શું કરવું, એને એ બધું જોયું. અનેક રસ લેવાને ત્યાં વિવિધ આ જગતનું વૈવિધ્ય તે જે સર્જ્યું છે એ શાને માટે સર્જ્યું? શુષ્કતા માટે, બધું ફેંકી દેવા માટે? અરે શેના ઉપવાસો, શેના માળા મળતા, અને આ શેનો બધો ત્યાગ? ત્યાગીને ભોગવી જાણો. અરે આ આપણે ખોટો અર્થ કર્યો છે ઉપનિષદનો વિનોબાજીએ, અને આપણે લઈ બેઠા છીએ. ત્યાગીને શું ભોગવવાનું છે? તમે ઈશાવાસ્યનો મંત્ર તો જુઓ, એને શું કહ્યું છે? તેન ત્યક્તેન ભુંજિતાઃ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. વાક્ય ત્યાં ઈશાવાસ્યમ, જો આ નરસિંહ આવ્યો ને, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, આ બધું ઈશથી વ્યાપેલું છે. બધે ઈશ્વર છે, ક્યાં ઈશ્વર નથી. એવરીવેર ઇઝ ધેર, એચ કેપિટલ, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. અને એ શ્લોકમાં પછી બીજી પંક્તિ આવ્યું, તેન ત્યક્તેન ભુંજિતાઃ. તેન એટલે કેન, સંસ્કૃત તો જાણો આપણે, સંસ્કૃત જાણો. તેન એટલે ઈશેન ત્યક્તેન. તેન મીન્સ ઈશેન, ઈશ્વરે જે ત્યાગ્યું છે. તેન ત્યક્તેન ભુંજિતાઃ, તેને ભોગવી જાણો. આપણે ત્યાગવાનું કંઈ નથી, આ ઈશ્વરે બધું ત્યાગેલું છે, એ આપણે ભોગવવાનું છે. એટલે આપણે ભોગવટો એ જુદી વાત છે, ભોગો જુદી વાત છે, પણ માણવાની વાત છે. અહીંયા અહીં માણો, આ ઈશ્વરે સૃષ્ટિની રચના માણવા માટે કરી છે, એને ફેંકી દેવા માટે નથી કરી. જનો વૈરાગ્ય, આવા જે ખોટા બધા અભ્યાસો આપણે ત્યાં ભેગા થઈ ગયા છે, જુદા જુદા ધર્મોની અંદર, જુદા જુદા શબ્દોથી, આ બધાને નરસિંહ મહેતાએ બરાબરની લાત મારેલી છે. જબરો આ કવિ છે. કોઈ ધર્મને, એટલે કોઈ ધર્મનું નામ લીધું નથી, બધું પાધે બારે ઠપકારી બધાને. એને વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશો. પંક્તિઓ માણસની નાની નાની પંક્તિમાં સૂત્રો છે. શિવ થકી જીવ થયો. શિવ એટલે મૂળ ઈશ્વર. શિવ એટલે આ ઘંટડી વગાડવાવાળા કે પેલા 33 મીટરના લિંગવાળા આવ્યું છે આપણે હમણાં બુકને, ગ્રીન બુકમાં નામ લખાવ્યું અમુક શહેરની અંદર 33 ફૂટનું, અને 33 ફૂટ 333 ફૂટનું લિંગ કરતો શું અમારે? એ કળા છે, એ જુદી વાત છે, પણ એથી કે ઈશ્વર મોટો નથી થઈ જતો. અરે આપણે તો આ સમજ્યા જ નથી, મને માફ કરજો. શિવલિંગ તમે જો ગયા હો ને, મંદિરમાં ગયા છો, ગયા હો ને, ગયા તો આ આખું મનુષ્યની ઉત્પત્તિનું પ્રતીક છે શિવલિંગ. તમે જે પેલી રચના કરી છે એ યોનિ છે, અને આ લિંગ છે. આ બેના સંયોગથી આ સૃષ્ટિનું સર્જન થાય છે. એટલે સૃષ્ટિના સર્જનના મૂળ બે આ છે, એને વંદન છે. આ કોઈ કાઢી નાખવા જેવી વાત નથી, પણ આપણે તો પછી કશું કરતા જ નથી ને. એમાં એ ત્રિકુંડ કરીએ કહ્યું, એટલે છે તું ત્રિકુંડ છું ચતુર્કુંડ કરને તોય શું ફેર પડવાનો? એટલે આને કહ્યું વિચારે, જો વિવિધ રચના કરી અનેક રસ લેવાને શિવ થકી જીવ થયો એ જ આશે
અહીંયા આશયનો અંદર આશા નથી, અહીંયા એ જ આશય એ જ રીતે, આ તો મધ્યકાલીન છે. આ જ રીતે શિવમાંથી જીવ રૂપે પ્રભુ પ્રગટ થયેલો છે, એટલે આપણા બધામાં પ્રભુ છે, કોઈનામાં પ્રભુ નથી એવું નથી. દુષ્ટમાં દુષ્ટ માણસમાં પણ પ્રભુ છે. એ દુષ્ટ છે એ એના કર્મો છે, જો એનામાં જાગ્રત આવે ને, એટલા માટે કહ્યું નો થાય સેલ. આમ નરસિંહ આજે નો થાય સેલ, તું કોણ છું ઓળખ બરાબર. એક ગાલ ઉપર કોઈ લાખો મારે તો બીજો ગાલ ધરજે. આ બાયલો હતો ઈશુ ખ્રિસ્ત, જેના 12 શિષ્યોમાંથી એ જ લોકોએ જેને ફાંસી ઉપર ચડાવી દીધો, અને પાછો બિચારો એમ કહે છે તને કોઈ એક લાખો મારે બીજો ગાલ ધરજે. આપણે તો એક લાખો માર પેલાના ગાલ ઉપર 2 લાખો મારવા જઈએ, બીજો ગાલ ધરજે ને 2 ધરજે. એને જે સંત પુરુષો છે એ પામેલા છે. શું છે આખી વાત? તો નરસિંહ એ અધ્યાત્મ, એ એનો અંગત વિષય છે. અધ્યાત્મના કોઈ પારાયણો ન હોય, અધ્યાત્મ કોઈને શીખવાય નહીં. કસરત શીખવાય, દંડ બેઠક શીખવાય, અધ્યાત્મ શીખવાય નહીં કોઈને. આપણે અધ્યાત્મની શાળાઓ છે ને શાળાઓ, અધ્યાત્મ અંગત છે. જેને રાજ્યું છે પોતે અંગત રીતે પ્રાપ્ત કરે. હા, કોઈ દિશા શું છે, કોઈ આમ કરજે તને મળે તો ઠીક છે, નહીં તો બેસી રહેજે ખાતે દઈએ. અધ્યાત્મ અંગત છે. નરસિંહને આ અધ્યાત્મનું જ્ઞાન અંગત રીતે થયેલું છે. એ ગોપનાથમાં ગયો અને એને જે જોયું અને જે એને થયું, એ એક એવી કોઈ ક્ષણ એના જીવનમાં આવી છે જાગૃતિની, કે એનામાં જે સુષુપ્ત હતું એ બધું જાગૃત થઈ ગયું છે. અને પછી એકવાર જાગૃત થઈ જાય છે, મન કી આંખે ખોલ બાબા, મન કી આંખે ખોલ. આજે બધા જે સંતો કે આપણા સાચા કવિઓ એ બહુ સૂચક રીતે કહી ગયા છે. આ આંખો તો આપણી બધાની છે, પણ મનની આંખો બંધ છે, કદું દેખાતું જ નથી આપણને. નરસિંહ પણ એ જ વાત છે, એ જ આશે. વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ વધે. એને ક્રમ જાળવ્યો છે, વેદ પહેલા થયા છે, શ્રુતિ સ્મૃતિ પછી આવ્યા છે. વેદ તો એમ વધે, વેદોમાં કહ્યું છે, વધે એટલે વેદોમાં પ્રમાણે કહ્યું છે. શ્રુતિ સ્મૃતિ શાખ વધે એટલે શ્રુતિ અને સ્મૃતિ એની સાક્ષીમાં છે, એટલે એ પણ વેદનો સ્વીકાર કરે છે. વેદે જે કહ્યું છે તેનો શું કહ્યું? હવે નરસિંહ આવ્યો, કેટલી સરસ સમજાવી. બધાને ખબર પડે બહેનોને, એ વખતે 500 વર્ષ પહેલાની બેન કાલા ભૂલતી હોય ખબર પડી જાય. કાશી કનક કુંડળ વિશે ભેદ ન હોય. કનક એટલે શું? અને એમાં તમે કુંડળ કરો અને એ કનકની વીંટી બનાવો એટલે કનક જુદું થઈ ગયું. કનક કુંડળ વિશે, કનક મૂળ છે અને કુંડળ એને આકાર આપ્યો છે, એટલે ઈશ એ કનક છે, મૂળ છે, અને કુંડળ એ આપણે સૌ છીએ, આકારમાં આવ્યા છીએ. તો જે નિરખ અને ગગનમાં આપણે વાત કરી એમાં આગળ જે આકારો કહ્યા ને એનું અનુસંધાન તમે જુઓ, કેવી રીતે અનુસંધાન, પૂર્વ સંધાન એનું કેવું છે તમે જુઓ. જળર જ્યોત ઉદ્યોત રવિકોટમાં, જળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં. સૂરજ જ્યારે ઉદે ત્યારે જે ચારે બધવાના પથરાટ છે પ્રકાશ રાઉન્ડ, જળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં. સૂર્યની કોટની આજુબાજુ પ્રભાતનું વર્ણન જ છે માત્ર. રવિકોટમાં હેમની ઘોર જ્યાં નિસરે ઘોરે, અને એમાંથી પછી હેમની એટલે સુવર્ણ જેવો રંગ એમાંથી ધીમે ધીમે એને પ્રકૃતિનું નિરીક્ષણ કર્યું. પૂર્વ દિશામાં જુઓ, સવારમાં ઉઠીને માળ ઉપર ચડવું પડે, ના તો મોટા બધા પગલાનો છે આપણને દેખાય નહીં અહીંયા સ્થિતિ, પણ આગળ જઈને જોવું પડે. સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે સોનાના પારણા માહી જુડે. સચ્ચિદાનંદ દંતાલીમાં ભલે બેઠા હોય, નહીં તો સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે. આ જે જ્યોત જોઈને સૂર્યમાં એ સચ્ચિદાન સચ્ચિત આનંદ એમ છે. સચ્ચિદાનમાં સચ્ચિત આનંદ આ બધું એક રૂપ છે. સચ્ચિદાનંદ શું કરે છે? આનંદ ક્રીડા કરે.
આપણે તો વાતે વાતે ટુકડા આપણી ગયા. આનંદ આ ઈશ્વર તો આનંદ માટે સર્જાયું છે. આ સૃષ્ટિનું આ બ્રહ્માંડનું સર્જન આનંદ માટે છે. આપત્તિઓ આવવાની પણ જવાની છે. આ તમે ચિત્ર જોવા છે, સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે અને પછી સોનાના પારણા માહી જુડે. આ સચ્ચિદાનંદ સોનાનું પારણું જોઈએ છે. સવારનું વર્ણન જો, સૂર્ય ઉગતાનું, સૂર્યોદયનું કેટલી સરસ પંક્તિઓ એને અને સત્ય એમાં અધ્યાત્મ છે આખી વાત. અને અધ્યાત્મની એક પ્રકૃતિના વર્ણન દ્વારા કેટલી સરસ રીતે આપણી પાસે હતી. અને પછી કહે છે બત્તી વિન તેલ વિન સૂત્ર વિન જોડી. આપણે તો આની પર પાછળ લાઈટ જોડ દઉં, હમણાં કહેવા જતો હતો ત્યાં ટ્યુબલાઇટ કરજો, ઉન્નત નથી. બત્તી વિન તેજ વિન, ભક્તિ હોય પણ તેજ ન હોય ક્યારે. આ તો બહુ ચતુર કવિ છે. એક વસ્તુ આમ એને એનર્જી કરીએ. ભક્તિ વિન તેજ વિન સૂત્ર વિન, સૂત્ર દિવે સૂત્ર વિન બીજા મનમાં ક્યાં આવી લાઈટો હતી પૂર્યા બધા દિવેટો કરી એટલે ને સૂત્ર વિન ભક્તિ વિન તેજ વિન સૂત્ર વિન જો ભાઈ. આ બધું છોડી નાખું જો, એ તો બધું ભૌતિક છે, એ બધું તું છોડીને જો. અચળ ઝળકે સદા વિમળ દીવો, અચળ ઝળકે સદા વિમળ દીવો. આ બધા દુવા છોડ, મને પેલો દીવો દેખાશે. આ તો આ ભક્તિ બંધ કરી દે તોય દેખાશે. અચળ જે વિચારી નથી, અચળ છે, ઝળકતો જ નથી આ દીવો. આત્માનો દીપક અપ્પો દીપક અપ્પો. આ જે બુદ્ધે વાત કરીને મૂરખ માણસ નથી, મારી દૃષ્ટિએ બહુ મોટો ફિલસૂફ છે. આપણે એને બહુ જ મોટો અન્યાય ભારતવાસીઓએ કર્યો છે. એનું પ્રાયશ્ચિત હજી પેઢીઓ સુધી પૂરું થવાનું નથી. આટલા મોટા એક માણસે એક સત્યની શોધ માટે, જીવન શું છે બસ આ જ એની શોધ માટે જે બધું ત્યાગીને નીકળી પડે છે અને પછી એને જે લાગે છે એ આપણી પાસે આ જ મૂક્યો. અપ્પો દીપ અપ્પો હવર, તું આત્માનો તારો દીવો તું થા, બીજા કોઈને નહીં. તું તારો દીવો છે, કોઈ તને ગાઈડ કરી શકશે નહીં. એ નરસિંહે કહ્યું ને, એ જ કહ્યું નરસિંહ. હવે નરસિંહ તો બુદ્ધ તો પહેલા થઈ ગયા, ખ્યાલ ને. નરસિંહમાં એક વાત આવી કે તું આ કઈ રીતે જોવે છે, તારે તારી વાત કરવાની છે. સચ્ચિતા ભક્તિ વિન તેલ વિન સૂત્ર વિન જો વળી ઝળક ઝળકે સદા વિમળ દીવો નેત્ર વિન નિરખવો. ક્યાં જોવાનું જરૂર? આપણે જોવા માટે તો જોઈએ, આમ ચશ્મા જોઈએ મારા જેવા વંચાય નહીં, આમ કાઢ નાખું તો પછી નકામું ચાલે. નેત્ર વિન નિરખવો આ અભૌતિક છે. નેત્રથી ભૌતિક દેખાય છે પણ મનસ ચક્ષુથી તારે જોવાનું છે. નેત્ર વિન નિરખાવો રૂપ વિન પરખાવો. રૂપ છે અને ક્યાં રૂપ નથી. નેત્રથી જોઈશ તો તને રૂપ દેખાશે પણ નેત્ર વિન જોઈશ તો એ અરૂપ દેખાશે. નિરાકાર શબ્દ વાપરીએ, નિરાકાર બ્રહ્મ. આપણા ફિલોસોફીના શબ્દ બહુ વ્યવસ્થિત છે પણ આપણે એને રટણ કરવાથી બહાર નીકળ્યા નથી. અને 108 માળા કેટલી બજારમાં ઢગલા બંધ થઈ જાય અને કેટલાય લોકો બબેન ચાર ચાર માળા તોડી નાખતો કે ખબર ના પડે શું કરીએ. આપણે નરસિંહ ભાઈ હું કરીએ. નેત્ર વિન નિરખવો રૂપ વિન પરખવો. નિરખવો એક વાત કરી અને પછી આગળ વિકાસ કર્યો. પરખવો તો આપ ગમે તેમ શબ્દો નથી વાપરતો. તમે એકવાર જુઓ પછી એની પરખ થાય. નેત્ર વિન જુઓ પછી એને પરખો કેવો છે, કસોટી કરો એની પણ એમ કહેતી. નેત્ર વિન નિરખવો પછી રૂપ વિન પરખવો. તમે રૂપ હોય તો પરખી શકો, આ તો રૂપ વિન પરખાવો. વણજીવ ભાઈ રસ સરસ હતી. વણજીવ ભાઈ કટર થાય ને, મને કહ્યું ને, આ તો વણજીવ ભાઈ. તમારી જીભ વગર તમારે બધા રસનો આસ્વાદ કરવાનો. સરસ પીવો. અકળ અવિનાશી એ નવ જાય કળ્યો. આ અકળ અવિનાશી, અકળ છે સમજણ ન પડે, અવિનાશી છે એ નાશ નથી પામ્યો. એ નવ જાય આપણી બુદ્ધિમાં ઉતરશે નહીં. આપણી બુદ્ધિની મર્યાદા છે. બુદ્ધિની કેમ કોઈના 95% માર્ગ આવે, બીજાના 55%, આવું કેમ બને? પેપર એટલું એક છે, 5 વિદ્યાર્થીઓ સેન્ટરમાં આગળ આવે ને 55 વિદ્યાર્થીઓ નપાસ થાય, આવું કેમ? ત્યાં જો બુદ્ધિની પારાસીસી આવી ને એટલે બુદ્ધિ બધાની સરખી નથી હોતી. પણ આ તો બુદ્ધિની પર છે એમ કહે છે, એટલે પછી સરખાનો સવાલ જ ના આવે. એટલે એ કહે છે અકળ અવિનાશીએ નવજાએ કળ્યો અરદ ઉરદની મધ્યમાં રહ્યો.
મીરાબાઈમાં પણ આવા મરાઠી પ્રત્યયો આવે છે. નરસિંહ લખ્યો બીજા યાત્રો લઈ આવો ઉતારતા, એટલે કોઈ નરસિંહ આચો, એટલે નરસિંહ આનો કોતો એમ કે લય દુખતો નથી. નરસિંહ આચો સ્વામી સકળ હવે આપી રહ્યો. નરસિંહ કહે છે મારો સ્વામી જે છે તો બધે જ આપી રહ્યો છે. પ્રેમના તંતમાં સંત ચાલે, આપણે કોઈ એને પકડી શકતા નહીં. પ્રેમ આઈ લવ યુ, શું કહી શકું, લવ લવ કર, આઈ લવ યુ, એટલે પ્રેમના તંતમાં શબ્દો ને ત્રાસ. પ્રેમના તંતમાં સંત ચાલે, ચાલે જેવો શબ્દ આમ પકડે, ચાલે એટલે છોડે નહીં, પકડી રાખે. આ જે સાચો સંત છે ને એ પ્રભુ પ્રેમ કહે છે, ડિવાઇન લવ જેને કહે છે બાઇબલમાં. એ જે ડિવાઇન લવ છે એ લવ ટોવર્ડ ડિવિનિટી, લવ ટોવર્ડ અર્થ, આ એક છે. લવ ટોવર્ડ ડિવિનિટી એ બીજી વાત છે, એને એ પકડે છે. આ જે એ સાચો સંત છે એમ એને કહેવાનું. સંત જાણે એટલે એ સાચો સંત છે કે જે આ પ્રેમ દ્વારા, સ્નેહ દ્વારા પ્રભુને અથવા તો અનંત અવિનાશી છે એને પામી શકે છે, એ એના રીતે પામી શકે છે. હવે એક છેલ્લી વાત કરીને આપણે અટકીશું. આવો આત્મજ્ઞાની કવિ કેવી શૃંગારની ભાષા વાપરી અને કેટલું સરસ વાત મૂકે છે, એક એનું બહુ જાણીતું પદ છે. લટકે ગીરી ગો વરધન તોડ્યો, લટકે પલવટ વાળી રે, લટકે જળ જમુનામાં બેઠા, લટકે નાચ્યો કાળી. હવે આ વારી જાઉં રે ગિરિધર લાલ તમારા લટકા. આ પાકિસ્તાનનો લટકો નથી, એનું મારે ક્યાંક કે મુંબઈના ઓકલેન્ડ રોડ પર લટકો. લટકે ગિરી ગોવર્ધન, શું કરવું, આવડો મોટો ગિરી ગોવર્ધન તોડવો એ તારે માટે એક લટકા સમાન. લટકે ગિરી ગોવર્ધન સૌંદર્ય પણ છે, લટકો શાળો કરીને. લટકે પલવટ વાળી, પલવટ એટલે કાચો, હવે તો આપણે પટો બાંધીએ છીએ એમ કહેવાય, વાંધો નહીં. બળવટમાં એટલે ભૂતિયા કરતા ને, પછી કામ જવું હોય તો દૂધ ઊંચું કઈ બાંધવું પડે, કાછોટો કહીએ છીએ ને, કછોટો કરવો પડે. એટલે લટકે પલવટ વાળી છે, કારણ કે એ જમાનામાં કૃષ્ણ છે, ધોતીધારી પિતાંબરધારી છે. લટકે પલવટ વાળી છે, આ પિતાંબરે ઉપર બાંધી દીધું કારણ કે એને પડવાનું છે. પછી લટકે ગીરી ગોવર્ધન તોડ્યો, લટકે પલવટ વાળી રે, લટકે જળ જમુનામાં બેઠા. ડૂબકી મારવા મેં લટકો એમ થયું, સ્વિમિંગ પુલમાં કેવો જાય છે કર્ણાવતી મતલબ જોઈએ. લટકે પલવટ વાળી રે, લટકે જળ જમુનામાં બેઠા. જમુનામાં ડૂબકી મારે તો લટકા પૂર્વક મારે છે. લટકે નાખ્યો કાળી, આ કાળી નાક જેવાને નાચવામાં તારો એક લટકો જ પૂર્ણ છે. યાને નરસિંહ જે સુગારની ભાષા વાપરી અને જે જ્ઞાન આપણી પાસે મૂક્યું છે, વારી જાઉં રે ગિરિધર લાલ તમારા લટકા. પછી રાધા તો આવતી ભલે ભાગવતમાં ના હોય, પછી આવી રાધા વિચાર તો આજકાલ વારી જાઉં રે ગિરિધર લાલ તમારા લટકા. આ રાધા છે ને એ કૃષ્ણ પ્રેમનું પ્રતીક છે. રાધા પછી આવી છે, ઓરિજિનલ રાધા નથી, રૂકમિણી છે. રાધાનું પાત્ર તો પછીથી આવ્યું છે આપણે ત્યાં, પણ કેટલું બધું થયું છે. આપણે રૂકમિણી કૃષ્ણ કહેતા રાધા કૃષ્ણ રાધા કૃષ્ણ, હવે રાધા પછી આવી છે. પણ કેમ, રાધાનું જે સમર્પણ ભાવ છે એ કૃષ્ણ પ્રત્યેનો એવો અનન્ય છે, અનન્ય, બીજો કોઈનો એવો ભાવ નથી. 16108 બાકી જેવી તેવી વાત છે, અત્યારના કોઈ મહારાજાને નથી. આટલો મોટો વૈજ્ઞાનિક છે, તાત્વિક છે, આધ્યાત્મિક છે. 16108 એ આખી જે પરિભાષા છે ઇન્દ્રિયો એને માટે છે, એ એની રાણીઓ છે, એની ભસ્મા છે 16108, અને એમાં રાધા પ્રમુખ છે, મુખ્ય છે.
એટલે બનારસમાં થોડા વર્ષ પહેલા એક મોટા વિદ્વાન હતા, એ ગુજરી ગયા, ગોપીનાથ કવિરાજ, એ નામ સાંભળ્યું હોય તો, બહુ સંસ્કૃતના મોટા વિદ્વાન હતા, ગોપીનાથ એનું નામ, કવિરાજ એમનું નામ. એમણે બહુ સરસ આ વસ્તુને સમજાવી છે. એમને કહ્યું કે રાધા અને કૃષ્ણ એ આત્મા અને જીવ આ બેનું ઐક્ય છે, અને એટલે એ કુંજલીલા કરે છે. એવો કુંજલીલા આપણે ત્યાં આવે છે કુંજમાં, સરસ વસ્તુ છે. કુંજમાં લીલા થાય ને રાધા અને કૃષ્ણ કુંજલીલામાં, તો કુંજલીલામાં તમે જો જોજો એકલા રાધા નથી, કુંજલીલામાં 108 છે, બહુ ટૂંક છે. એકલો પેલો છે આ સાંભળ્યો જબરો આ 108 ને લઈને ફરે છે કુંજલીલામાં, ગોળ 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 કર્યા છે ઉપર. પછી આગળ જાઓ, ગોપીરાજ બતાવ્યું છે બીજો શબ્દ અંદર નિકુંજ લીલા, જો નિકુંજ શબ્દ પણ છે આપણે ત્યાં, નિકુંજ એટલે કુંજથી આગળ જાઓ સાંકડી કુંજ લીલી. નિકુંજ લીલામાં પછી અષ્ટપટરાણી છે, એનું તો વધારે હતી. પછી બાકીના એને બાદ કર્યા, હવે જતા તમારું કામ નહીં, તમારો ટન પૂરો થયો એટલે નિકુંજ લીલામાં બીજો અંક આવ્યો. નિકુંજ લીલામાં પછી 8 અષ્ટપટરાણીઓ સાથે કૃષ્ણનો રાસ બતાવ્યો છે, પણ પછી હજી આગળ જાય છે. તત્વજ્ઞાન છે નિકુંજ લીલામાંથી નિભૃત નિકુંજ લીલા, નિભૃત એટલે છેક અંદર દૂરની, નિભૃત નિકુંજ લીલા ત્યાં આઠ હતી ને અષ્ટ, એમાંથી સપ્તને કાઢી મૂકી, જતા સાત જણીઓ હવે એક જ રહે, કોણ? રાધા. તો નિભૃત નિકુંજ લીલામાં કૃષ્ણ અને રાધા સિવાય કોઈ નથી. હવે આ બધી સ્થૂળ વાતો છે, એને અધ્યાત્મની રીતે સમજવાની આખી એક પરિભાષા છે લોકોને સમજાવવા માટે, કે ત્યાં રાધા અને કૃષ્ણ બેનું ઐક્ય છે, શિવ અને જીવનું ઐક્ય છે. આ એકબીજા સાથે જ હોય, અર્ધ નારી સ્વર તો આપણે ઉચ્છન એ પણ આ જ છે. અર્ધ નારી સ્વર તો આવું કોઈ હોય નહીં, અને 10 માથાનો રાવણ હોય, કોઈ છોકરો 10 માથા વાળો ગમે, તો 10 માથા આપણે તો સ્થૂળ થઈ બેઠા. અરે 10 માથા એટલે 10 માણસોની શક્તિ છે એની પાસે, એ બતાવવાનું છે આ ઋષિએ. હવે આ બધું આપણે સમજતા નથી, અને ઉપરના આર્થોથી આપણે ચાલીએ છીએ. તો આ નરસિંહમાં પણ આ રીતે લટકે ગિરી ગોવર્ધન ટોળ્યો, લટકે પલવટ વાળી, લટકામાં કેટલું કરી નાખે, લટકે જળ જમુનામાં બેઠા, લટકે નાખ્યો કાળી તમારા લટકાને, વારી જાઉં રે ગિરિધર લાલ તમારા લટકાને. આ તમે જે લટકો કર્યો છે એના ઉપર જ હું તમારા વારી જાઉં છું. તો આ બ્રહ્મનો જે લટકો છે ને એ આ સૃષ્ટિ છે, આ લટકે અને સૃષ્ટિનું સર્જન કર્યું છે, અને એ સૃષ્ટિના આ લટકાના સર્જનમાં જો આપણે થઈએ તો આનો જે કોઈ રચયિતા છે, આપણને ખબર નથી જે કોઈ રચયિતા હશે એના ઉપર વારી જવાનું બને. પછી તમે ગિરધરલાલ કહો કે દામોદરલાલ કહો, જે લાલ કહો એ, પણ વારી જવાનું છે એના ઉપર. નરસિંહ આવો એક આત્મજ્ઞાની કવિ છે, અને આત્મજ્ઞાનની એને કવિતા કરી, મારો મુદ્દો આ છે કે આત્મજ્ઞાન એને શુષ્ક રીતે નથી, આત્મજ્ઞાન એનો અંગત અનુભવ છે, અને આ અંગત અનુભવને કવિતા દ્વારા એને બિન અંગત બનાવ્યો છે. જે સબ્જેક્ટિવ હતું એને ઓબ્જેક્ટિવ બનાવી અને લોકોને એમાં રસ લેતા કરવાના હતા, અને એ દ્વારા આ ઊંધો પ્રોસેસ છે. નરસિંહ આત્મજ્ઞાનમાંથી પછી બહાર આવ્યો, લોકોએ બહારમાંથી આત્મજ્ઞાન તરફ જવાનું છે, એ વાત નરસિંહને સમજાવવાની છે, અને એ નરસિંહનું અધ્યાત્મ છે. ઘણી વાતો કહી શકે, પણ આપણી ધીરજ વધારે હું કસોટી કરવા માગતો નથી, એટલે અહીંયા આપણે અટકીએ છીએ. પણ બહુ આનંદની વાત છે કે આપણી ભાષાને અને આપણા પ્રદેશને અને આપણા દેશને આવા એક ઉત્તમ કવિ આપણી પાસે મળ્યા છે, તો એનો આપણે આનંદ લઈએ અને એની સાચી વસ્તુ સમજીએ. કાવ્યાનંદ તો લઈએ એ બરાબર છે, પણ એના પછી પણ ઘણું બધું એની પાછળ હોય છે. આપ સૌએ રસપૂર્વક આ કવિતાને માણી નરસિંહ એ હું માનું છું, એનો મને આનંદ છે, અને આપ સૌનો એ માટે હું આભારી છું, અને નરસિંહ વતી પણ હું આપનો આભાર માનવા માંગુ છું.